હવે સોરીમાં તો એવું છે સાહેબ, લાલ નહીં થાય અને વ્હાઈટ નહીં થાય એની સલામતી માટે આપણે સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે. આગળ આ વધશે જી અને વ્યાપ તો ઘણો વધશે. 4,000-5,000 થી 15,000 સુધી કિલોગ્રામ પ્રમાણે પણ ભાવ હોય છે બજારમાં. આ સીસીટીવી કેમેરા કોઈ ખજાનાની રખેવાળી કરવા માટે નથી લગાવાયા. આ સીસીટીવી કેમેરા 15 વીઘા જમીનમાં કરવામાં આવી રહેલી ચંદનની ખેતીની ચોકી કરવા માટે લગાવાયા છે. આ ખેતર છે બોટાદના રાણિયારા ગામના ખેડૂત વશરામભાઈનું. તેઓ છેલ્લા 8 વર્ષથી લાલ ચંદનના વૃક્ષની ખેતી કરે છે. તેઓ માત્ર લાલ ચંદનની જ નહીં પરંતુ સફેદ ચંદનની ખેતી પણ કરે છે. માત્ર 6 ચોપડી ભણેલા વશરામભાઈએ પરંપરાગત પાકથી હટીને ચંદનની ખેતી કરીને નવી જ રાહ ચીંધી છે. હવે અંદાજમાં તો જો આમ ગણીએ ને તો કોઈ ફિક્સ નથી. આ સરકારની વેચવાની મંજૂરી, એના ભાવની મંજૂરી ઉપર તેથી સરકાર શું કરે એ ખ્યાલ ન હોય આપણને, એટલે આપણે એનો અંદાજ તો નથી બોલ લાંબો મૂકી શકતા. પણ અમને એટલી ખબર છે કે તમારું આ કોઈ દિવસ ફેલ નથી જતું, ખર્ચો કાઢતા તમારે હારામાં હારા પૈસા મળે એવું અમારું માનવું છે. ન માત્ર વશરામભાઈ પરંતુ રાણિયારા ગામના ઘણા ખેડૂતોએ ચંદનની ખેતી શરૂ કરીને લાખોની કમાણી કરી છે. ચંદનના વૃક્ષને ઉગાડવામાં 15 વર્ષનો સમય લાગે છે, ત્યારબાદ તેમાં ઓર્ગેનિક ખાતરનો છંટકાવ કરવા સિવાય અન્ય કોઈ ખર્ચો થતો નથી. બસ માત્ર ઉનાળામાં પિયત કરવાની જરૂર પડે છે. ભાઈ આ ખેતી તો કરવા જેવી છે, જો તમારી પાસે સગવડતા હોય ને તમે જો કરી શકો તો, અને આનું થોડુંક ડિસ્ટન્સ વધારીને કરવું પડે એટલે તમે બીજો રોકડીયો પાક અંદર લઈ શકો. આ ખેતી તો અમારા ગામમાં તો ઘણા ખેડૂતો 5-7 જણાએ કરેલું છે અને બધા વિચારે છે થોડું થોડું કે આ વસ્તુ કરીએ. પણ વશરામભાઈ જોયું છે એટલે બધા જોવે છે હજી કે કઈ રીતનું કરવું. પણ આગળ આ વધશે હજી અને વ્યાપ તો ઘણો વધશે. આજ હાલના સમયમાં ખેડૂતો માટે જે ચંદનની ખેતી કરે છે એ બહુ લાભદાયક છે. ખેડૂતોને ભવિષ્ય માટે આર્થિક રીતે પણ બહુ મદદરૂપ થાય છે અને વન વિભાગ દ્વારા પણ જે લોકો ચંદનની ખેતી કરે છે એમને 1,000 રૂપિયા દીઠ 8 રૂપિયા પ્રમાણે વળતર પણ વન વિભાગ દ્વારા સાહેબ તરીકે પણ આપવામાં આવે છે. ચંદનની ખેતી એ એક અનામત વૃક્ષ છે, એના માટે ફોરેસ્ટના કાયદેસરના જે નિયમો પ્રમાણે જે દંડને જોગવાઈ છે તો એ પ્રમાણે અમે પગલાં લઈ છીએ. જ્યારે ચંદનની ખેતીનું વૃક્ષો તે વેચાણલાયક થાય છે ત્યારે વન વિભાગનો સંપર્ક કરી વન વિભાગ એમને વૃક્ષોનું મોજમાપ અંદાજિત કરી એ પ્રમાણે જે વન વિભાગના દર પ્રમાણે એક ખરડો તૈયાર કરી અને એ પ્રમાણે વેચાણ માટે પરમિશન આપી શકે છે. વન વિભાગની પરમિશન ફરજિયાત લેવી પડે છે. આ માટે ખેડૂતો ઉછેર તો એમને રીતે કરી શકે છે પણ વન વિભાગને મોટા થયા પછી જ એમને જાણ કરી અને વેચાણ કરવા માટે વન વિભાગનો સંપર્ક કરવો જ પડે છે. આના ભાવ આમ તો વેપારી મંડળ થ્રુ અને વન વિભાગ થ્રુ પણ નક્કી થતા હોય છે પણ અંદાજિત એમના જે વૃક્ષનો ગ્રોથ હોય છે એ પ્રમાણે 4,000-5,000 થી 15,000 સુધી કિલોગ્રામ પ્રમાણે પણ ભાવ હોય છે બજારમાં. હાલ બોટાદ જિલ્લામાં અંદાજિત મોટેભાગે ખેડૂતો એમની ખેતી કરતા જ હોય છે, પરંતુ સાથે સાથે બીજા અન્ય વૃક્ષો પણ વાવેતર કરતા હોય છે. રાણિયારા ગામમાં હાલ કુલ 65 વીઘા જમીનમાં ચંદનની ખેતી થઈ રહી છે. ભલે ચંદનની ખેતી ખેડૂતોને લાખો રૂપિયા કમાઈ આપતી હોય પરંતુ તે લાંબા ગાળાની ખેતી છે અને તેનો નફો 15 વર્ષ બાદ થતો હોવાથી નાના ખેડૂતોને આ પોષાય તેમ નથી.